Hello dear students, once again welcome to Angel for English. અંગ્રેજી શીખવા માટે આપનું એન્જલમાં હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માધ્યમથી અત્યારે હું તમને અંગ્રેજીના વ્યાકરણના ટોપિક ને કેવી રીતે યુઝ થાય છે, કેવી એની વાક્ય રચના બને, ક્યાં વપરાય છે, ધેટ આઈ એમ ટ્રાઇંગ માય લેવલ બેસ્ટ ટુ એક્સપ્લેન ટુ યુ. આ વિડીયોમાં આપણે જોઈએ છીએ બે પ્રકારની વાક્ય રચના વચ્ચેનો તફાવત. કયા બે પ્રકારની વાક્ય રચના? એક છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એટલે તે ક્રિયાપદના આઈએનજી વાળા રૂપથી જે વાક્ય બનતું હોય તે લખી આપે. તમારા વિડીયોનો અભ્યાસ કરીને STUDYING સ્ટડીંગ યોર વિડીયોઝ, રાઈટ? અમે ગ્રામર શીખ્યા, અમને ગ્રામર આવડ્યું વગેરે. We learned grammar. આ એક સેન્ટેન્સ આપણી પાસે છે, એટલે કે એક ક્રિયા અમે કરીને બીજી ક્રિયા કરી, અથવા તો એક ક્રિયા થઈ એના અનુસંધાને પરિણામ સ્વરૂપ રિસ્પોન્સમાં ધ સેકન્ડ એક્શન ટુક પ્લેસ. તો સ્ટડીંગ યોર વિડીયોઝ વી લર્નડ ગ્રામર, અભ્યાસ કરીને અમે વ્યાકરણ શીખ્યા. આજે છે ક્રિયાપદના આઈએનજી ના રૂપથી બનેલી વાક્ય રચના. પહેલા વાક્યમાં બીજું વાક્ય, સાદા ભૂતકાળમાં વચ્ચેઅર્ધ વિરામ, પાછળ સાદો ભવિષ્ય પણ હોઈ શકે. ધીસ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ પાર્ટિસિપલ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ પે. હવે એની સામે કમ્પેરિઝનમાં છે પરફેક્ટ પાર્ટિસિપલ, પૂર્ણ કૃદંત, એટલે કે હેવિંગ પ્લસ બી થ્રી. તો અહીંયા જે સ્ટડિંગ ને આઈએનજી ના સ્વરૂપમાં લખ્યું છે ત્યાં આમ પણ લખી શકાય, હેવિંગ સ્ટડીડ બાકીમ નમ યોર વિડીયોઝ વી લર્ન્ડ ઇંગ્લિશ ગ્રામર, કે ગ્રામર તમારા વિડીયોનો અભ્યાસ કરીને અમે ગ્રામર શીખ્યા છે. તો એનો કેવો થયો કે આ બંને વાક્ય રચના એકબીજાના સમાનાર્થી તરીકે યુઝ થઈ શકે છે. હા, થઈ શકે છે, બંને પ્રકારે એમ લખી શકાય છે. તફાવત ક્યાં છે? હવે તો જો બે ક્રિયાઓ વચ્ચે ગેપ પડ્યો હોય, સમયનું અંતર રહ્યું હોય વધારે પડતું એમ, તો પ્રેફરન્સ કોને આપો? આપણે આપો તો હેવિંગ વાળી વાક્ય રચનાને આપો, રાઈટ? Having created the universe, God blessed. પૃથ્વીનું સર્જન કરીને ભગવાને આરામ લીધો, અથવા તો પછી માંડી વાળ્યું, હવે કઈ આગળ બનાવવું નથી. અથવા તમે એમ કહો કે having learned English grammar, right? We successfully passed our this or that examination. તો એ બી વચ્ચે અંતર છે, સમયનું અંતર છે. જો આપણે એમ કહીએ સ્વિચ બંધ કરીને હું સૂઈ ગયો, તો એક ક્રિયા પહેલી તરત અને બીજી કરી, હા, તો સ્વિચિંગ ઓફ આઈ સ્લેપ, તો હેવિંગ સ્વિચ્ડ ઓફ આઈ સ્લેપ. પરંતુ ઘણી વખત ગેપ આવશે, સમયનો ગેપ આવશે, તો એ સમય દરમિયાન આપણે કોને વધારે પ્રિફર કરશું? પરફેક્ટ પાર્ટિસિપલને. પાછળનું સેન્ટેન્સ ભવિષ્યનું હોઈ શકે છે. Studying your videos, we will learn grammar. So, having studied your videos, we will learn grammar. હવે જો ભવિષ્ય હોય પાછળ, તો ing ને વધારે પ્રિફર કરો. Studying your videos, we will learn English. અંગ્રેજી તમારા વિડીયોનો અભ્યાસ કરીને અમે વ્યાકરણ શીખીશું. અને ક્રિયા બની ગઈ છે, ભૂતકાળની થઈ ગઈ છે, તો perfect participle ને પ્રિફર કરો. Having studied your videos, we will learn English. હું એમ નથી કેતો કે આમ હોય તો ભવિષ્યમાં જ યુઝ કરો અને ભૂતકાળમાં હેવિંગ, બંને જગ્યાએ યુઝ થઈ શકે છે. તો ડિફરન્સ ક્યાં છે? સમયના ગેપમાં ડિફરન્સ છે, બાકી બંને એકબીજાના સમાનાર્થી છે. બંનેનું પેસિવ એગ્રેસિવ આમ થઈ શકે, યોર વિડીયોઝ બીંગ સ્ટડીડ વી લર્નડ ગ્રામર. અહીંયા પણ એમ થઈ શકે, યોર વિડીયોઝ હેવિંગ બીંગ સ્ટડીડ વી લર્નડ ઇંગ્લિશ ગ્રામર. So this is the difference and similarity between the ing form and having plus v3 in a sentence. છતાં પણ તમને ક્યાંય જો આમાં ક્વેરી રહે, એક્ઝેક્ટ ન સમજાય, તો આ વિડીયો YouTube ઉપર અપલોડ કરેલા છે, ત્યાં
નીચે તમેની કોમેન્ટમાં તમારી ક્વેરી લખી નાખજો, અમે તમને ત્યાં પણ જવાબ આપીશું અને તમને મેઇલ અથવા WhatsApp પર પર્સનલ નંબર